ભાઈ જમી લીધું છે આપણે, અને જમવાની કહેવાય ને કે બહુ મજા આવી ગઈ છે. આટલું સસ્તું જમવાનું આટલા આવા એરિયામાં મળવું બહુ મુશ્કેલ છે. આજે આલુ મટર સબ્જી છે, કઠોળની અંદર તુવેર છે, મીઠી દાળ છે, તીખી દાળ છે, રાઈસ છે, અને કચુંબર છે, અને બટર રોટી. અને આ બધાની પ્રાઇસ કેજો ખાલી 60 રૂપિયામાં અનલિમિટેડ. હું બંદર બેંકમાં જોબ કરું છું. અચ્છા, કેટલા સમયથી અહીંયા જમવા આવો છો? અહીંયા હું 2-3 વર્ષથી આવું છું જમવા. રેગ્યુલર. અચ્છા, જમવાનું કેવું લાગે છે? જમવાનું તો સારું છે, અનલિમિટેડ છે. અચ્છા, એટલે બીજી જગ્યા હું જોઉં છું ને ત્યાં 5 રોટલી તો કેવું લાગે, હું નાસ્તો કરું એવું લાગે. અહીંયા આગળ 15-20 રોટલી ખાઉં તો મને એવું લાગે હા ખાધી હોય. અહીંયા બરોબર છે, બહુ મસ્ત, જમવાનું સારું છે, વ્યવસ્થિત છે. તો વિડીયો શરૂ થાય એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુવાળા બેલ આઇકોનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને વિડીયો સૌથી પહેલાં જોવા મળતા રહે. તો સર્ચ કરો, સબસ્ક્રાઈબ કરો. આખા અમદાવાદમાં કંઈ અહીં પણ નહીં મળે. સો અત્યારે ફરી એકવાર આપણે તમારી માટે લઈને આવી ગયા છીએ ફક્ત ને ફક્ત 60 રૂપિયામાં અનલિમિટેડ ડીશ, એ પણ ગુજરાતી થાળી, અને જેમાં 2 પ્રકારની સબ્જી આવે છે અને 2 પ્રકારની દાળ આવે છે, રોટલી બટરવાળી આપે છે, બોલો અનલિમિટેડ, જેટલી ખાવી લીધી તમે ખાઓ. તો ચલો આપણે એમના ઓનર સાથે વાત કરીએ છીએ ને આજે જમવામાં કઈ વસ્તુ છે એ જોઈએ છે, અને કેટલા સમયથી છે એ બધું જાણીએ છીએ, અને કેવી રીતે એમને ચાલુ કર્યું એ બધું આપણે જાણીએ છીએ વિડીયોમાં. ચલો આવી જાઓ. આપણે આજે કઈ કઈ વસ્તુ છે? આજે આલુ મટર સબ્જી છે, કઠોળની અંદર તુવેર છે, મીઠી દાળ છે, તીખી દાળ છે, રાઈસ છે, અને કચુંબર છે, અને બટર રોટી. અને આ બધાની પ્રાઇસ કેજો ખાલી 60 રૂપિયામાં અનલિમિટેડ. હું બંદર બેંકમાં જોબ કરું છું. અચ્છા, કેટલા સમયથી અહીંયા જમવા આવો છો? અહીંયા હું 2-3 વર્ષથી આવું છું જમવા. રેગ્યુલર. અચ્છા, જમવાનું કેવું લાગે છે? જમવાનું તો સારું છે, અનલિમિટેડ છે. અચ્છા, એટલે બીજી જગ્યા હું જોઉં છું ને ત્યાં 5 રોટલી તો કેવું લાગે, હું નાસ્તો કરું એવું લાગે. અહીંયા આગળ 15-20 રોટલી ખાઉં તો મને એવું લાગે હા ખાધી હોય. અહીંયા બરોબર છે, બહુ મસ્ત, જમવાનું સારું છે, વ્યવસ્થિત છે, મજા આવી જાય ને. મજા આવી જાય. મારું નામ છે રમેશ કંજારિયા. તમે કેટલા સમયથી આપણે જમવા આવો છો? હું અહીંયા છેલ્લા 5 વર્ષથી જમવા આવું છું. આ જમવાનું બહુ સારું હોય, ક્વોલિટી પણ સારી હોય. ઘર જેવું રિઝનેબલ છે. 60 રૂપિયામાં અનલિમિટેડ. 60 રૂપિયામાં અનલિમિટેડ જે આ ક્યાંય મળતું છે નહીં. છે નહીં, આખા અમદાવાદમાં કંઈ અહીં પણ નહીં મળે અહીંયા. તો આપણે તમારું નામ કીધું. આપણે મારું નામ જોશી હાર્દિક છે. હું પોરબંદરથી છું અને છેલ્લા 2 મહિનાથી હું જમવા આવું છું. જ્યારથી સ્ટાર્ટ કર્યું હતું ત્યાંથી જમવાનું અમદાવાદમાં બેસ્ટ કહેવાય કે અહીંયા મળે છે. અત્યારે આ એરિયામાં મેં બધી જગ્યાએ જમવાનું ટ્રાય કર્યું છે, પણ આ આપણે પ્લેસ છે મારા માટે મોસ્ટ કન્વિનિયન્ટ પ્લેસ છે જમવા માટે, ને એટલા સ્પાઇસીસ પણ નહીં હોતા જેથી કરીને આપણા સ્ટમકને ઇફેક્ટ કરે કોઈ, કે એસિડિટી ને ગેસ કરાવે. તમે શું કરો છો? હું MBBS છું, અત્યારે લાઇસન્સિંગ એક્ઝામ માટે પ્રિપેર કરી રહ્યો છું. બરોબર છે. તો તમને જમવાનું કેવું લાગ્યું છે? જમવાનું બેસ્ટ, A1 જમવાનું. અચ્છા, ઓકે. જો ભાઈ, આજના મેનુમાં છે ને 2 સબ્જી, 2 દાળ, દાળ ભાત, શાક, બધું છે, અને ફક્ત ને ફક્ત 60 રૂપિયામાં અમદાવાદના અંદર આટલી સસ્તી ડીશ મેં આજે પહેલી વાર જોઈ છે. તો આજે કંઈક નવી વસ્તુ નવા લોકેશન ઉપર તમને લઈને આવી ગયા છે આપણે. આવી બધી બનતી બધી વસ્તુ જોઈ તમે. આ 60 રૂપિયામાં કોણ આપે આ આટલી બધી વસ્તુ? ક્યાંય મળે ભાઈ? ક્યાંય મને લાગતું નહીં ક્યાંય મળે, અને કોઈ પણ વ્યક્તિ કહી શકે અહીંયા ઘડી. છાશ ને પાપડ ના કહેવાય ને કે એક્સ્ટ્રા પૈસા તમારે આપવા પડશે જે લોકોને લેવું હોય. બાકી તમને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આઇટમ છે ટોટલ, ફક્ત ને ફક્ત 60 રૂપિયામાં. ક્યાંય ના મળે ભાઈ આટલી સસ્તું જમવાનું મેં જોયું નથી ક્યાંય. તો ચલો વારાફરતી ટેસ્ટ કરીએ છીએ, અને જમવાનું કેવું છે. હમણાં થોડી વાર પહેલાં આપણે રૂપેશભાઈએ કીધું કે કોઈ પણ પ્રકારના મરી મસાલા કે એવું બધું એડ કરવામાં આવતું નથી. એમને જાતે જ હમણાં બનાવીને જોયું. તમે બી દાળ ભાત છે, 2 જાતની દાળ આવવાનું, એક ગુજરાતી ને એક કહેવાય એની રેગ્યુલર દાળ આવે છે, અને ગુજરાતી દાળ તો આપણાને ભાઈ આપણી ફેવરેટ દાળ છે. ગુજરાતી દાળ તો ભાઈ ગુજરાતીઓને બહુ ભાવે છે. થોડોમાં છે તુવેર,
અને કચુંબર 60 રૂપિયામાં હોય આટલું બધું વસ્તુ કેમનું પોસાય? હું તો એ વિચારું 60 રૂપિયામાં આપશો એટલે તમને એવું જેવું ખબર છે એવું નહીં. બાકી જોરદાર ડેટ છે, એમ શું કહેવાય કે ઘર જેવું જમવાનું છે. આમ દાળ તો ભાઈ આપણને બહુ ભાવે, ગુજરાતી દાળ આપણને રોટલી કીધી તમને, રોટલી તેલ કે ઘીવાળી નહીં, બટરવાળી બોલો, અને બી ઘરમાં ગરમ. અત્યાર સુધીની આટલી સસ્તી ડીશ મેં ક્યાંય જોઈ નહીં. આપણે છોટું રોટલી ને બે ખૂટે ને એમ તમે તમારે મંગાવતા રહો અને આપતા રહેશે. દાળ આ દાળની અહીંયાની સ્પેશિયલ દાળ છે, જે ગુજરાતી કરતાં આખી અલગ દાળ છે, સારી છે. પાપડને છાશ લેવું છે એના અલગથી 15 રૂપિયા તમારે આપવા પડશે. છાશ ફક્ત ને ફક્ત 5 રૂપિયા, છાશ બી પૈસા વસૂલ છે. જો આ રીતના જેમ ખૂટે ને એમ એમ હાલતા જ રહેશે ભાઈ, પતવા જ નહીં દે. બસ આજે બધા શું જોઈએ, 60 રૂપિયામાં જમવાનું મળે છે અનલિમિટેડ. એનો મતલબ એમ નથી કે જેમ ફાવે એમ લઈ લઈએ અને બગાડી, એવું નહીં. બગાડ બગાડ કરવો નહીં, આપણે દરેક વિડીયોમાં કહીએ છીએ જેટલું જોઈએ એટલું લો, બગાડ કરવો નહીં. બનવાનું હતું ને એના પહેલાં જ હું તો આવી ગયો હતો. વસૂલ છે પછી ભાઈ 60 રૂપિયા આપે એટલે એવું નહીં કે ગમે તે ખવડાય છે, એવું નહીં. પણ આમ બહુ જોરદાર છે, પૈસા વેસ્ટ નહીં જાય ને ધક્કો વેસ્ટ નહીં જાય એનો. એકવાર તમે વધારશો ને અહીંયા ખુશ થઈ જશો. ચલો ત્યારે આપણે આટલું ફિનિશ કરીએ છીએ અને પછી તમને પાછા મળીએ છીએ. તમારું નામ કીધું આપણે? મારું નામ રૂપેશ જૈન છે. અચ્છા, તમે કેટલા સમયથી આ બિઝનેસ કરો છો? 2016 થી. જમવાનું કેટલા તો કહેજો કે શું ભાવ છે, જમવાનું શું ભાવ છે, કઈ કઈ વસ્તુ આપો છો? જમવામાં અત્યારે 60 રૂપિયામાં ગુજરાતી થાળી અનલિમિટેડ આપું છું. એમાં 2 સબ્જી આવે છે, એક કઠોળની સબ્જી હોય, એકાની સબ્જી હોય, બટેકા કે કોઈ બી મિક્સ, બટેકાની જોડે કોઈ બી મિક્સ સબ્જી હોય, બરાબર. પ્લસ ગુજરાતી દાળ હોય, એક તીખી દાળ હોય, રાઈસ હોય અને સલાડ હોય. સલાડ બી 2 પ્રકારના હોય છે, એક ઓનિયન સલાડ હોય છે અને એક મિક્સ સલાડ હોય છે, અને બટર રોટી હોય. અનલિમિટેડમાં બધી જ વસ્તુ અનલિમિટેડ છે, બરોબર. કસ્ટમરને જે બી જોઈએ એ બધી વસ્તુ અનલિમિટેડ છે. અને તમારે તમને છાશ પાપડ લેવું છે એનું શું છે? છાશ 5 રૂપિયાની આપું છું હું, અને પાપડ 10 રૂપિયાનો એક આપું છું. અને બધું તમે પોતે હેન્ડલ કરો છો? પોતે જ હેન્ડલ કરું છું, બરોબર. અને શું કહેવાય કે આપણે પંજાબી થોડી, પંજાબીનું શું છે અહીંયા આગળ? પંજાબીમાં 110 રૂપિયા લઉં છું, એની અંદર 4 પરાઠા આપું છું, એક પનીરની સબ્જી આપું છું, ચણા મસાલા આપું છું, અને દાલ ફ્રાય અને જીરા રાઈસ, છાશ પાપડ એની અંદર ફ્રી આપું છું, અને એની અંદર ઓનિયન સલાડ આપું છું. એ ફિક્સ થાળી છે? એ ફિક્સ થાળી છે, બરાબર છે. અને આપણે અનલિમિટેડનો કોન્સેપ્ટ કેવી રીતે આવ્યો કે પહેલાં હું જોતો હતો કે AMTS બસ છે એ રોડ ઉપર આવતી હતી, એટલે રોડના સાઈડમાં આવતી હતી, તો કસ્ટમર ત્યાંથી જતા હતા. આજે BRTSએ જ્યારે લોન્ચિંગ કર્યું ત્યારે ફ્રી કરી હતી, એટલે કસ્ટમર શું કહેવાય કે જે બી એને ટ્રાવેલ કરવા વાળા છે તે રોડ છોડીને રોડની વચ્ચે સુધી જતા હતા. આજે મેટ્રો છે તો મેટ્રોના કંઈક નવું લાવવા માટે 100 પગથિયા ઉપર ચડે છે, તો કસ્ટમરના શું છે કે જે બેનિફિટ દેખાય છે ને એમાં સારો લાભ લેવા માટે એ તૈયાર હોય છે. તો આપણે બી એક વસ્તુ વિચારી કે ગુજરાતી થાળી 60 રૂપિયામાં લિમિટેડ આપું, એના કરતાં તો અનલિમિટેડ આપું, તો કસ્ટમર ફર્સ્ટ ફ્લોર ઉપર ચડીને અને લાભ લેવા માટે આવશે. તો તમને પોસાય કેવી રીતે? પહેલાં તો એ કીધું, મારા માઇન્ડમાં આ સવાલ છે. પોસાય તો એવી રીતે છે કે જો સૌથી પહેલાં મારા તો કારીગરનો ખર્ચો નહીં આપવાનો, બરાબર. અને શું કહેવાય કે જે હેલ્પર હોય તો એ એક બે હેલ્પરથી મારું કામ ચાલી જાય છે, બરાબર. અને સૌથી મેઇન તો વસ્તુ છે કે કારીગરનો મારા પગાર નહીં આપવાનો, અને જે બી જમવાનું બનાવવાનું છે એ હું મારી રીતે બનાવું છું. માની લો કે કારીગર હોય એ 500 ગ્રામમાં 50 જણની સબ્જી બનાવતા હોય, તો હું એ જ વસ્તુ હું 250-300 ગ્રામના તેલની અંદર 50 જણની સબ્જી બનાવી શકું છું. એટલે મારી જોડે શું છે કે એટલે હું પોતે જાતે હેન્ડલ કરું છું, તો આની અંદર મારો કોઈ બગાડ થતો નથી. પંચલાઈન છે, સ્વાદ અને સ્નેહ ભરી. એટલે કસ્ટમર માની લો કે જમવા માટે બેઠું હોય અને થાળીની અંદર માની લો કે સહેજ બી સબ્જી હોય, તો હું પ્રેમથી એક રોટલી એમને ગરમ ગરમ ખવડાવી દઉં, એટલે એ બગાડ બી ના થાય અને કસ્ટમરને બી સારો લાગે કે સ્નેહ મને મળ્યો. એમ જો કે જેટલું આપણે ઘરે ખાઈએ છીએ ને એટલું જ લેવાનું રાખો, અથવા તો તમે થાળી લગાવતા પહેલાં મને કહી દો કે ભાઈ આ પ્રકારની, એટલે થોડું થોડું સબ્જી મૂકજો, બાકી બીજી વખત તો આપણે આપીએ જ છીએ. શુભ પ્રસંગે શું છે કે નાના મોટા ઓર્ડર બી લઈ લઉં છું, માની લો કે કોઈ કેટલા બી કોઈ બી કિલોમીટર હોય, હા કોઈ બી કિલોમીટર ગમે ત્યાં હોય, પણ હું જમવાનું અહીંયા જ રેડી કરું છું. જમવાનું અહીંયા રેડી કરીને અને પછી અહીંયાથી સપ્લાય કરી દઉં છું. મારો કોન્ટેક્ટ નંબર છે 812-811-66-66.
બરોબર છે, આ તમારો કોન્ટેક્ટ નંબર. હા, 50-100 માણસ હોય, 200 માણસ હોય તો અહીંયાથી આપણે રેડી કરીને આપી દઈએ છીએ. જે જે એમના રિક્વાયરમેન્ટ હોય એ વસ્તુ આપણે તૈયાર કરીને આપી દઈએ છીએ. બરોબર છે. જેમ કે અત્યારે આપણે રવિવારે એક અજયભાઈ શાહ કરીને જે ચોકસી પાર્ક જૈન ટ્રસ્ટ છે, તો ત્યાંથી રવિવારનો દર વખતનો ઓર્ડર એટલે એ ખીચડી ઘર પોતે ચલાવે છે. ખીચડી ઘરમાં શું છે કે એમનો એમની પ્રેક્ટિસ કેવી રીતે છે કે કોઈનો જન્મદિવસ છે, કોઈને શ્રદ્ધાંજલિ છે, તો કોઈની મરણતિથિ છે, તો એ લોકો એમના દાન આપી દે છે. અને એ જે દાન આપે છે તો એ ગરીબોને જમવા માટેનું હું બનાવીને આપું છું. કોઈ દિવસ પૌવા બનાવી દઉં, કોઈ દિવસ ઉપમા બનાવી દઉં, કોઈ દિવસ શીરો બનાવી દઉં, તો કોઈ દિવસ ચણાપૂરી બનાવી દઉં. અને આપણે આ રેસ્ટોરન્ટનું નામ કીધું, બસ ઇઝ ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટ એન્ડ સ્નેક્સ બાર. ના, પહેલાં આપણે જમવાનું જ હતું, પણ આપણું નામ હતું ખોડિયાર, આઈશ્રી ખોડિયાર પરોઠા એન્ડ ટોઠા હાઉસ. તો કોઈ કસ્ટમર અહીંયા આવશે તો એને તકલીફ નહીં પડે ને? કોઈ તકલીફ નહીં પડે, મજા આવી જશે ને. એમને લાઈફની અંદર ફર્સ્ટ એક્સપિરિયન્સ આપણો થશે કે ના, આવી રેસ્ટોરન્ટ અને આવા હોટલવાળા હોઈ શકે કે ના. એટલી સસ્તું તો ચલો ઠીક છે કે આપણે એમ કહેવા જઈએ તો આજની તારીખમાં મને એમ લાગે છે કે 60 રૂપિયા બી જે વર્કર છે કે જે ગામડાથી અહીંયા નોકરી કરવા આવે છે, તો એમના માટે થોડું કોસ્ટલી પડી શકે. હું મારો કોન્સેપ્ટ હતો કે 50 રૂપિયામાં અનલિમિટેડ રાખો, પણ હા, જગ્યા આપણા રેન્ટ ઉપર છે તો હા, એટલે 60 રૂપિયા અનલિમિટેડ આપણે રાખી છે કે જે દરેકને પોસાય. ટાઈમિંગ 11:30 થી લઈને 3 વાગ્યા સુધી છે, અને સાંજનો ટાઈમિંગ છે 6:30 થી રાતના 11 વાગ્યા સુધી. એવું હોય કે રજા બજા એવું કંઈ? કોઈ રજા નહીં, કોઈ રજા નહીં, બધું ચાલુ છે. આપણે બધું ચાલુ, જે ટાઈમે બતાવ્યું ટાઈમે ચાલુ છે, એ ટાઈમે ચાલુ છે. લોકેશન એકચ્યુઅલી જીવરાજ ક્રોસ રોડ કહેવાય, જીવરાજ બ્રિજના છેડા ઉપર, જીવરાજ બસ સ્ટેન્ડની જસ્ટ પાછળ જ સહજાનંદ ટાવર, 10 માળનું બિલ્ડિંગ છે, એટલે મેન લોકેશન ઉપર જ છે. ના, એની પાછળ, AMTSના બસ સ્ટેન્ડની પાછળ. ભાઈ, જમી લીધું છે આપણે, અને જમવાની કહેવાય ને કે બહુ મજા આવી ગઈ છે. આટલું સસ્તું જમવાનું આવા એરિયામાં મળવું બહુ મુશ્કેલ છે. તમે રાસ એની જુઓ છો, લોકેશન ઉપર આવે છે, ફટાફટ અહીં આગળ પહોંચી જાઓ. મને ખબર છે તમે વિડીયો જોઈને અહીં આગળ આવી જ જવાના છો, કેમ કે અહીંયા જમવાનું છે ને બહુ જોરદાર છે, ટેસ્ટી છે, અને શું કહેવાય, ઘર જેવું છે. 60 જ રૂપિયામાં 2 સબ્જી, 2 દાળ, શાક, રોટલી, રોટલી ભાઈ બટરવાળી, થોડી વાર પહેલાં તમને કીધું, છાશ પાપડના અલગથી છે. છાશ લેવી તો ફક્ત ને ફક્ત 5 જ રૂપિયા, પાપડ લેવો હોય તો પાપડના છે 10 રૂપિયા. તો છાશ પાપડની તો લગભગ કોઈની જરૂર પડતી હોતી નથી, છાશની જરૂર હોય તો 5 રૂપિયામાં છાશ તમને મળી જશે. મજા આવી જાય એવું છે. તો તમે રાસ એની જુઓ છો, લોકેશન ઉપર આવે છે, ફટાફટ અહીં આગળ પહોંચી જાઓ. સાથે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. ફરી મળીએ છીએ નવા એક્સાઇટિંગ વિડીયોની સાથે. ત્યાર સુધી બાય બાય એન્ડ ટેક કેર. અને હા, ચેનલને યાર સબસ્ક્રાઇબ કરી લો, કેમ કે આવા નવા વિડીયો આપણે લઈને આવતા રહીશું. અને તમારા દોસ્તોને, તમારા ફ્રેન્ડ સર્કલને, નાના મોટા બધાને જ આ વિડીયો શેર કરો, જેથી કરીને બીજાને પણ ખબર પડે કે આવી વસ્તુ અહીંયા આગળ મળે છે. અને આટલા મોટા દિલવાળા રૂપેશભાઈ પણ અહીંયા હોય છે, જે ફક્ત ને ફક્ત 60 રૂપિયામાં આટલી બધી વસ્તુ જમવામાં આપે છે. અને હા, બીજી વસ્તુ કે અહીંયા આવો એટલે જમવાની હે ને બગાડ બિલકુલ ના કરતા, જેટલું જોઈએ ને એટલું જમવાનું લેજો, કેમ કે બનતા થતાં બહુ હાલ લાગે છે ને, વેસ્ટ થતાં એક સેકન્ડ પણ નહીં લાગતો. તો ચલો, આપણે ફરી મળીએ છીએ નવા એક એક્સાઇટિંગ વિડીયોની સાથે. ત્યાર સુધી બાય બાય એન્ડ ટેક કેર.